बात शाळा मां कोरोनानी। गुजरात सहित देश की शाळा मां कोरोना वखरियो छे। बाळको ने कोरोना थता राज्य ने केन्द्र चिंतित छे। शिक्षण मंत्री जीतू वाघाणी ने बाळको मां कोरोना मुद्दे निवेदन सुनाव्यु छे। आरोग्य विभाग साथे अमारी बैठको चाली रही छे, चर्चाओ चाली रही छे। ऑफलाइन ऑनलाइन बंने रीते शिक्षण अपाय छे। वालीओ पासे सम्मति पत्रक पण लेवामां आवे छे। जो कोई शाळा गाइडलाइन नुं पालन न करे तो पगला पण लेवाशे। तो आरोग्य अधिक मुख्य सचिव मनोज अग्रवाले कह्युं छे के शाळाओमां कोरोना चिंतानो विषय छे। आचार्य शिक्षकों ने कोरोना बाबते तालीम पण आपी छे। कोई बाळक ने लक्षण जणाय तो तात्कालिक टेस्ट पण करी देवाय छे। संपर्क में आवेला बाळकोना पण टेस्ट कराय छे। मनोज अग्रवाले वात कहे छे शाळानो तमाम स्टाफ बंने डोज लीधेला होवा जोईए। शाळामां ऑफलाइन शिक्षण 50% साथे चालू रहेशे। आरोग्य विभाग साथे अमारो विभाग परामर्शमां छे। अनेकवार अमारा विभागों द्वारा परिपत्रों पण थया छे कोविड गाइडलाइननुं ये कड़क पालन थाय। आम पण वालीनी संमति थी एनी संमति पत्र थी विद्यार्थीओ स्कूल में आवता होय छे। पुनः एक बार संमति पत्र लेवानुं अने ईपीओ अने डीओ द्वारा ये ड्राय लेवानुं पण नक्की कर्युं छे। कोविड गाइडलाइननुं पालन थाय अने जेमने ऑफलाइन भणवुं छे ये ऑफलाइननी व्यवस्थाओं पण सुचारू रूपे बने एना माटे एज्युकेशन विभागे ये सूचनाओ आपी छे। डीओ डीपीओ ने पण सूचनाओ आपी छे के कड़क एनुं पालन थाय। आवनारा दिवसोमां स्थिति परिस्थितिओ बधी ध्याने राखीने पण हाल आ प्रकारनी कड़क सूचनाओ साथे आपणी जे गाइडलाइनो छे ए गाइडलाइननी जाळवणी थाय। जेमने ऑफलाइन भणवुं होय ए ऑफलाइन पण भणी शके। पुनः एक वार वालीओने संमतिपत्र अगाउ पण संमतिपत्रथी स्कूलो शरू थई छे कारण के आ बधी ज व्यवस्थाओ ए ऑप्शनल छे। એટલે ઓપ્શનલ વ્યવસ્થાઓમાં જે કાંઈ લોકો જોડાય એ હાલની વ્યવસ્થામાં શિક્ષણ કાર્યમાં જોડાય છે। શાળાઓમાં અત્યારે જે છે ક્લાસીસ ચાલુ છે પણ એની ઉપર પણ આરોગ્ય તંત્ર અને શિક્ષણ તંત્રની નજર છે। એમાં પણ અગર બાળકો કોઈ પણ પોઝિટિવ મળી આવે છે તો તાત્કાલિક જે છે એને આઇસોલેટ કરવામાં આવે છે અને એની કોન્ટેક્ટ ટ્રેસિંગ એ પણ ખૂબ અગત્યની એક બાબત છે। કોન્ટેક્ટ ટ્રેસિંગમાં એક એક વ્યક્તિની પાછળ ઓછામાં ઓછા અમે 50-60 લોકોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીએ છીએ। એ કોન્ટેક્ટ ટ્રેસિંગમાં કોઈ પણ બાકી ન રહી જાય એ પણ અમે જોઈ રહ્યા છીએ કે એક પણ વ્યક્તિ એવી ન રહી જાય કે જે સંક્રમિત વ્યક્તિના કોન્ટેક્ટમાં આવ્યું હોય અને આપણે એનું ટેસ્ટિંગ ન કરીએ। એટલે આપણે જે છે એમાં ટેસ્ટિંગ ઉપર પણ ખૂબ ભાર છે। કોરોના એ અમે બહુ ગંભીરતાથી લઈ રહ્યા છીએ અને શિક્ષણ વિભાગ પણ અમારી સાથે છે। એમાં અગર એક પણ બાળકને નીકળે કેમ કે આપણે જાણીએ છીએ કે બાળક હજી 18 વર્ષથી ઓછી ઉંમરના હોય તો એમને વેક્સિનેશન થયું નથી એટલે એમને તાત્કાલિક જે છે અમે પ્રિન્સિપલ અને ટીચર્સ એ લોકોને આ બાબતની એક નાનકડી તાલીમ પણ આપી છે કે જે બાળકો એ નીકળે એટલે એ બાળકો જે છે પછી તાત્કાલિક એનું સેમ્પલ લેવાય અને તેઓ આ સેમ્પલનું ટેસ્ટિંગ એનું થાય અને પછી એના કોન્ટેક્ટમાં જે આવ્યા હોય એ કોન્ટેક્ટવાળાને પણ તાત્કાલિક આઇસોલેટ કરવામાં આવે, એમના પણ સેમ્પલ લેવામાં આવે, સાથોસાથ એમના વાલીઓને પણ બતાવવામાં આવી રહ્યું છે કે કોઈ પણ બાળક જેને કોવિડના લક્ષણ હોય તો એ શાળામાં એમને ના મોકલે। કેમકે બાળકો જાતે જ અગર એમને લક્ષણ હોય લક્ષણ અમુકવાર બહુ નબળા પણ હોઈ શકે પણ એ બીજાને સંક્રમણ આપી શકે છે। જે તમામ સ્ટાફ જે વહીવટી સ્ટાફ અથવા શૈક્ષણિક સ્ટાફ એને બંને ડોઝ લીધેલા હોવા જોઈએ જેથી એ એમને સંક્રમણ ના ફેલાવી શકે એટલે એ પણ અગત્યની બાબત છે। એટલે શાળામાં જે છે અમે એ પ્રમાણે અને આપણે જાણીએ છીએ કે ઓફલાઈન શાળા 50% સુધીની એની દરરોજની લિમિટ રાખવામાં આવી છે અને એમાં ઓનલાઈનની પણ એમને ફેસિલિટી જે છે એ પણ ચાલુ છે એટલે એ પ્રમાણે આખું જે બાળકોમાં સંક્રમણ ન ફેલે એના માટે ની પણ જે રણનીતિ છે એનું અમલ આપણે શિક્ષણ વિભાગના સહયોગથી કરી રહ્યા છીએ।